फ्रेंड्स, वेलकम टू शिव एज्युकेशन। आज आप धोरण 10 चेप्टर नंबर 12 दाखला की गणतरी करीशू। जो मित्रों तमने आ चेप्टर दाखला नहीं आवड़ता तो तमे एक बार आ वीडियो अंत सुधी जोजो तो तमारा आ चेप्टर में पूछायेलो दाखलो तमे आराम थी गणी सकशो। अने विभाग सी में एक दाखलो तो पूछाशे तो 3 मार्क्स तमे आराम थी मेळवी सकशो। मात्र तमारे गणतरी में ध्यान आपवानुं छे, बराबर। पहला दाखला गणता पहला चेप्टर में जेटला दाखला छे एमां तमने उपयोगी थई पड़े एवा सूत्र, पेलू आई बराबर क्यू ना छेद में टी, बीजू वी बराबर डब्ल्यू छेद में क्यू, वी बराबर आई आर ओहमनो नियम मुजब। आ ज्यारे अवरोधो छे ए समांतर में जोड़ेला होय त्यारे 1/RP बराबर 1/R1 प्लस 1/R2 प्लस 1/R3, જ્યારે શ્રેણીમાં જોડેલા હોય લાઇનમાં જોડેલા હોય ત્યારે આ સૂત્ર અવરોધોનો અવરોધ ગણવાનું। બસ આ 5 સૂત્ર આવડે એટલે તમે આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો કરી શકશો। ચાલો હવે I એટલે શું એ ખબર હોવી જોઈએ, Q એટલે શું એ ખબર હોવી જોઈએ, T એટલે શું એ ખબર હોવી જોઈએ। બીજી એક વસ્તુ, કોઈ પણ દાખલો ગણતા પહેલા બધી જ કિંમતોને આપણે SI એકમમાં ફેરવવી પડે, બરાબર। ચાલો પહેલા દાખલાથી શરૂઆત કરીએ, આ બધું જ તમને ખબર પડી જશે, આ એટલે શું, ક્યુ એટલે શું, ટી એટલે શું, જેમ જેમ દાખલા સોલ્વ કરતા જઈશું એમ। શું કીધું છે, કોઈ એક વિદ્યુત બલ્બના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, હવે વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ, મિત્રો વિદ્યુત પ્રવાહ એટલે આઈ, કેટલો વહે છે, 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે, 10 મિનિટ સુધી વહે છે, એટલે કે ટી બરાબર સમય બરાબર કેટલું આપ્યું છે, 10 મિનિટ આપ્યું છે। હવે મિત્રો યાદ રાખો કે સમયનો SI એકમ છે સેકન્ડ, તો આ મિનિટમાં ચાલશે નહીં, તો આપણે 10 મિનિટની સેકન્ડમાં ફેરવવું પડશે। તો ચાલો અહીંયા ત્રિરાશિ મૂકીને એને ફેરવી લઈએ, મિનિટ અહીંયા સેકન્ડ, 1 મિનિટની કેટલી સેકન્ડ મિત્રો, 60 સેકન્ડ, તો 10 મિનિટની કેટલી, શું થશે, 10 × 60 એટલે કે 600 સેકન્ડ થશે, તો ટી બરાબર આપણો કેટલો થઈ ગયો, 600 સેકન્ડ। તો મારે પરિપથમાંથી પસાર થતો વિદ્યુત ભાર ગણવો છે, વિદ્યુત ભાર એટલે કે ક્યુ ગણવો છે। ચલો આ ખબર પડી ગઈ મિત્રો, શું ગણવાનું છે, ક્યુ, ક્યુ એટલે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આઈ, એનો SI એકમ છે એમ્પિયર, સમય, સમયનો SI એકમ છે સેકન્ડ, બધી જ કિંમતો છે। ચલો કયું સૂત્ર લાગશે, તો તમારે શું ગણવું છે, વિદ્યુત ભાર ક્યુ ગણવો છે, I આપેલો છે અને T આપેલો છે, તો આ સૂત્રમાં હું કિંમત મૂકું તો મને મળી જશે। તો ચાલો હું સૂત્ર લખું છું, I બરાબર Q ના છેદમાં T। ચાલો I ની કિંમત કેટલી છે મિત્રો જોઈ લો, તો 0.5, તો મૂકી દઉં 0.5, Q ની કિંમત ખબર નથી, વિદ્યુત ભાર મારે ગણવાનો છે, બરાબર। ચાલો T બરાબર કેટલા હતા, 600 સેકન્ડ, આ બાજુ ભાગાકારમાં, આ બાજુ આવશે તો ગુણાકારમાં, તો 0.5 × 600 બરાબર Q। ચાલો 0.5 ને શું લખાશે, 5 × 600 / 10, આ પોઈન્ટ હતા એનો, 0 0 કેન્સલ, તો Q, તો Q બરાબર 6 × 5 = 30, 300 કુલમ વિદ્યુત ભારનો એકમ છે મિત્રો કુલમ, બરાબર। તો આ થઈ ગયો આપણો દાખલો। પછી મિત્રો જોઈએ દાખલા નંબર 2, શું કીધું છે ખાસ જોઈ લેવાનું, જે આપ્યું છે માહિતી એક બાજુ લખી લઈશું। આપણને કીધું છે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ આપી દીધા છે V બરાબર 12 વોલ્ટ। ચાલો ધરાવતા બે બિંદુ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભાર, વિદ્યુત ભાર એટલે કે શું સંજ્ઞા હતી, ક્યુ, કેટલો આપ્યો છે 2 કુલમ, તો ક્યુ બરાબર 2 કુલમ, લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે, કાર્યની સંજ્ઞા છે W, એટલે કે W શોધવાનો છે। તો ચાલો મિત્રો અહીંયા સૂત્ર છે કે જે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ભાર અને કાર્ય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર હોય તો આપણે એ મૂકી દઈશું V બરાબર W/Q। ચાલો V કેટલો આપ્યો છે 12 વોલ્ટ, તો લખી દઉં હું અહીંયા 12, W ખબર નથી તો એમના એમ, Q ની કિંમત કેટલી છે 2 કુલમ, તો 2 મૂકી દીધા, તો W બરાબર આ 2 અહીંયા ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે 12 × 2, તો W બરાબર 12 × 2 = 24। હવે કાર્યનો SI એકમ છે મિત્રો જૂલ, એટલે એકમ પણ લખવો પડે। તો આ થઈ ગયો દાખલા નંબર 2, ત્યાર પછી જોઈએ મિત્રો દાખલા નંબર 3, તો જોઈ લઈએ શું કીધું છે આપણને દાખલા નંબર 3 માં। જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ R આપ તમને આપ્યો છે 1200 ઓહ્મ, તો ચલો લખી લઈશું જે માહિતી આપી છે, R બરાબર 1200 ઓહ્મ લખી લીધું। ચાલો તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવ્યો છે, એટલે કે V કેટલો છે મિત્રો, 220 વોલ્ટ છે, તો
विद्युत बल्ब केटलो विद्युत प्रवाह खेंचशे एटले के आई शोधवो छे, आई नुं मूल्य केटलुं छे। तो चलो मित्रों आ जे सूत्र लखाव्युं एमांथी वी आई अने आर वच्चे संबंध दर्शावतुं सूत्र क्युं छे, तो वी बराबर आई आर छे। चलो ए सूत्रमां किंमतो मूकी दईशुं, तो वी बराबर आई आर। चलो वी नुं मूल्य आपणने आप्युं छे 220, तो लखी दीधा 220 बराबर आई, आई आप्यो नथी, गुणा आर, आर नी किंमत केटली छे 1200। आ बाजू ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો આર બરાબર શું લખાશે 220/1200। ચલો 0 0 કેન્સલ, હવે જોઈએ તો 11 2 22 થશે, અને અને શું લખાશે 60 2 120, 2 2 કેન્સલ, તો આઈ બરાબર કેટલો આવ્યો 11/60। આપણે ભાગાકાર કરવો પડશે મિત્રો, ચલો તો 11/60 કરીશું, 11 અહીંયા 60, 0 મૂકી દઈશું, ભાગ ચાલશે નહીં, તો 0.60 60 60 2 120 થઈ જશે, 60 60, ચાલો 110 માંથી 60 જશે કેટલા વધશે 50 બરાબર, ભાગ ચાલશે નહીં, 0 મૂકીએ, 60 5 3 300, 6 6 36, 6 7 42, 6 8 48, તો 480 નીચે વધ્યા 20। હવે આપણે આગળ ગણતરી કરવાની જરૂર નથી, તો આઈ લખી દઈએ 0.18 એમ્પિયર, તો આઈનો જવાબ કેટલો આવે મિત્રો 0.18 એમ્પિયર બરાબર। ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બી। ચલો બી માં શું કીધું છે, વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ આ બી સોલ્વ કરીએ છે, એમાં પણ અવરોધ આપ્યો છે આર બરાબર 1000 ઓમ, તેને 220 વોલ્ટેજના પ્રાપ્તિ સાંજત એટલે વી પાછો આપ્યો છે 220 વોલ્ટ, તો તે કોઇલ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે એટલે કે આઈ ની ગણતરી કરવાની છે। તો ફરીથી આ ત્રણ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું, વી બરાબર આઈ આર, ચાલો વી, વી ની કિંમત 220 બરાબર, આઈ, આઈ ની કિંમત ખબર નથી, આર, આર ની કિંમત છે કેટલી છે 1000 ઓમ છે, તો મૂકી દઈએ 1000। આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં 220/1000 બરાબર આઈ, 0 0 કેન્સલ, 11 2 22, અને જોઈએ તો 50 2 100, 2 2 કેન્સલ, તો આઈ બરાબર શું આવ્યું 11/50। ચાલો ભાગાકાર કરી લઈશું, તો જોઈએ અહીંયા 50 અંદર આવશે 11, 50 એ ભાગ ચલાવવાનો છે, ચાલશે નહીં 0.50 2 100, કેટલા વધશે 10, તો પાછા 0 મૂકવા પડશે, અને 50 2 100, તો કેટલો આવ્યો આઈ બરાબર 0.22 એમ્પિયર। તો મિત્રો આ થઈ ગયો દાખલા નંબર એ અને બી બંનેના સોલ્યુશન થઈ ગયા। ત્યાર પછી મિત્રો જોઈએ દાખલા નંબર 4, શું કીધું છે ધ્યાનથી સમજો, ખૂબ જ સરળ દાખલો છે, એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે, ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 60 વોલ્ટ છે, એટલે કે આઈ બરાબર જ્યારે 4 એમ્પિયર છે ત્યારે વોલ્ટેજ કેટલા છે 60 વોલ્ટ છે। જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ વધારીને કેટલો કરવામાં આવે 120 વોલ્ટ કરી દેવામાં આવે, તો આઈ કેટલો આ શોધવું છે। ચલો ખૂબ જ સરળ છે મિત્રો, અહીંયા આઈ મૂકી દઈએ એટલે કે વિદ્યુત પ્રવાહ બરાબર, અહીંયા મૂકી દઈએ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન, ચલો આઈ કેટલો હતો મિત્રો 4, ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું 60, હવે વિદ્યુત સ્થિતિમાન વધારીને કેટલું કરી દીધું 120 વોલ્ટ, તો આઈ કેટલો છે ને સરળ, અહીં કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી, તો 120 × 4/60, 60 2 120 અને 4 2 8, તો શું મળ્યું આપણને 8 એમ્પિયર, એટલે કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરી દેવામાં આવે ત્યારે કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેશે। ત્યાર પછી આપણે જોઈશું ઉદાહરણ નંબર 7, ખૂબ જ આઈએમપી મિત્રો, તમને જો 3 માર્ક્સનો દાખલો પૂછાશે તો એ અવરોધોનું શ્રેણી જોડાણ અથવા સમાંતર જોડાણનો દાખલો હશે। હવે આ બંને ગણતા પહેલા એક વાત સમજી લો મિત્રો, આ ખાસ જરૂરી છે, આ ખબર પડી ગઈ તો દાખલો તમારા માટે સાવ રમકડા જેવો થઈ જશે। ચલો કે શ્રેણી જોડાણ છે, આ કેવું જોડાણ છે, શ્રેણી જોડાણ કે એકનો છેડો બીજા સાથે સીધો જોડેલો છે બીજા અવરોધ સાથે, તો આને શ્રેણી જોડાણ કહેવાય। બીજું, શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સરખો રહે, આમાંથી પણ સરખો અને આમાંથી પણ સરખો જ વિદ્યુત પ્રવાહ વહેશે, માત્ર શું બદલાય તો વોલ્ટેજ બદલાય, અહીંયા વોલ્ટેજ જુદા હશે, અહીંયા V1 જેટલો હશે અને અહીંયા V2 જેટલો વોલ્ટેજ હશે, સાની અંદર શ્રેણી જોડાણમાં શું સરખું રહે, આઈ સરખો રહે, આઈ કેવો રહે સરખો,
જ્યારે V શું થઈ જાય, બદલાઈ જાય, એટલે કે આની અંદર પણ વોલ્ટેજ જુદા હશે, આની અંદર પણ વોલ્ટેજ જુદા હશે. ચાલો હવે આપણે ગણતરી શરૂ કરીએ. પહેલા ખબર પડી જોઈએ કે આ કેવું છે, શ્રેણી જોડાણ છે. દાખલો કીધો છે 20 ઓહ્મનો અવરોધ ધરાવતો એક બલ્બ, આ બલ્બ છે 20 ઓહ્મ એનો અવરોધ છે, 4 ઓહ્મ અવરોધ ધરાવતા વાહક એટલે કે આ કોઈ એક તાર છે કે જેનો અવરોધ કેટલો છે 4 ઓહ્મ, સાથે 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો પરિપથનો કુલ અવરોધ ગણો. તો આ કયું જોડાણ છે મિત્રો, શ્રેણી જોડાણ છે. તો પ્રશ્ન નંબર એ ની વાત કરીએ તો શ્રેણી જોડાણમાં કુલ અવરોધ એ કેવો હોય, શ્રેણી જોડાણ એટલે કે RS બરાબર, અહીં બે જ અવરોધ છે એટલે કે બે સુધી જ મૂકવું પડશે. તો કુલ અવરોધ બરાબર R1 વત્તા R2. કેમ મેં આવું લખ્યું અને આ કયું જોડાણ છે, શ્રેણી જોડાણ એટલે RS લખીશું બરાબર. જો સમાંતર જોડાણ હોત તો RP લખત. તો R1 કેટલો છે, 4 ઓહ્મ છે, જ્યારે R2 કેટલો છે, 20 ઓહ્મ છે. એટલે કે પરિપથનો કુલ અવરોધ કેટલો થઈ ગયો મિત્રો, 24 ઓહ્મ થઈ ગયો. જ્યારે જ્યારે શ્રેણીમાં ગમે એટલા અવરોધ જોડ્યા હોય, અહીંયા બેની જગ્યાએ 3 હોત તો બધાનો સરવાળો થઈ જાય. ચલો આટલું ખબર પડી ગઈ. પહેલા અવરોધને મેં R1 કહી દીધો છે, બીજા અવરોધને R2 કહી દીધો છે. ચલો પ્રશ્ન નંબર B સોલ્વ કરી લઈએ ફટાફટ. પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, હમણાં જ કીધું મેં I કેવો રે, સરખો રે. તો ચલો V આપેલો છે, I અને R વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આ છે. અહીંયા કુલ અવરોધ RS મૂકવાનો છે, તમારે આનો અવરોધ લેવાનો નથી, કુલ અવરોધ લેવાનો રહેશે. V કેટલો આપ્યો છે, 6 વોલ્ટ, તો મૂકી દઈએ 6. I ખબર નથી, RS ની કિંમત છે મિત્રો 24. આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો I બરાબર શું લખાશે, 6 ના છેદમાં 24, 6 ચોક 24, એટલે કે I બરાબર 1 ના છેદમાં 4. ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે I બરાબર 0.25, અને વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર, તો I બરાબર આવશે 0.25 એમ્પિયર બરાબર. ચલો મિત્રો આટલું સમજમાં આવી ગયું. ત્યાર પછી સી જોઈ લઈએ, વિદ્યુત બલ્બના છેડા એટલે કે આની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો અને વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો. પૂછો છે વિદ્યુત બલ્બના છેડા. ચલો તો અહીંયા સૂત્ર શું આવશે, V2 બરાબર IR2. કેમ, તો વિદ્યુત સ્થિતિમાન તો વેચાઈ જાય છે. ચાલો અહીંયા મારે શું શોધવું છે, V2 શોધવું છે. I આપણે હમણાં જ ગણ્યું કેટલો આવ્યો, તો 0.25. R2 અહીંયા અવરોધ કેટલો છે મિત્રો, જોવો તો 20 ઓહ્મ છે બલ્બના છેડા વચ્ચે, તો 20 લખી નાખું. તો V2 બરાબર 25 × 20 / 100, આ 0.25 છે, એના 100 મૂક્યા. ચલો 20 × 5 = 100 અને પાછું 25, તો V2 બરાબર કેટલા આવ્યા, 5 વોલ્ટ. એટલે કે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો વપરાય છે, 5 વોલ્ટ વપરાય છે. ચલો આની વચ્ચે કેટલો વોલ્ટેજ વપરાશે ગણી નાખીએ, તો V1 બરાબર શું સૂત્ર થશે, IR1. V1 બરાબર IR1. વોલ્ટેજ કેટલો આપ્યો છે મિત્રો જોઈ લઈએ. તો વોલ્ટેજ આપણને શોધવાનો કીધો છે અહીંયા, કે અહીં કેટલો વોલ્ટેજ મળશે. ચલો આઈ ની કિંમત પણ ખબર છે આપણને, 0.25 હમણાં જ શોધે આપણે. R1 કેટલો છે, 4 ઓહ્મ છે, તો મૂકી દઈએ 4. ચલો સાદું રૂપ આપીએ તો 25 × 4 / 100 થશે. ચલો 25 ચોક 100 / 100, તો 100 100 કેન્સલ, તો 1, તો V1 બરાબર 1 વોલ્ટેજ. એટલે કે અવરોધમાંથી પસાર થતો વોલ્ટેજ કેટલો હશે, 1 વોલ્ટ, અને આમાંથી 5 વોલ્ટ. જો તો કુલ થઈ ગયો 5 ને 1 6 વોલ્ટ, તો 6 વોલ્ટની બેટરી હતી. તો મિત્રો આ થઈ ગયો આપણું ઉદાહરણ નંબર 7. તમને પરીક્ષામાં ઘણી વખત પૂછાયું છે, મોડલ પ્રશ્નપત્રમાં પણ સેમ આ જ દાખલો હતો. ત્યાર પછી મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 8. ખૂબ જ IMP છે મિત્રો, 7 અથવા 8 માંથી ગમે તે એક દાખલો તો પૂછાય જ છે. જોઈ લે, આકૃતિમાં અવરોધ R1 R2 અને R3 ના મૂલ્યો 5 ઓહ્મ 10 ઓહ્મ અને 30 ઓહ્મ છે. ચલો આ કયું જોડાણ છે મિત્રો, તો સમાંતર જોડાણ છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે, એટલે અહીંયા જે વોલ્ટેજ છે કેટલા છે, 12 વોલ્ટ છે. પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, હવે મિત્રો યાદ રાખો સમાંતર જોડાણની અંદર, શાની અંદર, સમાંતર જોડાણની અંદર I બધામાંથી કેવો હોય, બદલાયેલો હોય, એટલે કે આમાંથી જુદો વિદ્યુત પ્રવાહ, આમાંથી જુદો અને આમાંથી પણ જુદો વિદ્યુત પ્રવાહ વહે. V કેવો રે, સરખો રે, બધાને કેટલા વોલ્ટેજ મળશે, 12 વોલ્ટેજ જ મળશે. આ ખાસ યાદ રાખી લો. પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ એટલે કે પહેલા દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ ગણી લઈશું, પછી એ બધાનો સરવાળો એટલે કે કુલ વિદ્યુત પ્રવાહ મળી જશે, અને કુલ અવરોધ શોધવા માટેનું તો સૂત્ર આપણી જોડે છે. ચાલો હવે ગણતરી શરૂ કરીએ. તો
પરિપથમાંથી પસાર થતો, તો ચલો આર વન માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણીશું, આર વન માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એને આપણે આઈ વન કહી દઈએ. તો સંબંધ દર્શાવતું સૂત્ર વી વન બરાબર આઈ વન આર વન. ચલો વી વન, વી તો સરખો જ રહેવાનો છે, વી વન નહીં લખું તો પણ ચાલશે. કેટલો રહેશે? 12 વોલ્ટ, તો 12 લખી દીધા. આઈ વન ખબર નથી, ગુણ્યા આર વન, આરની કિંમત કેટલી છે? 5 આર વન ની. ચલો આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે 12 ભાગ્યા 5. ચલો આઈ વન બરાબર 5 × 2 10 થશે. ચલો નીચે 2 વધશે તો 2 × 5 = 20, 2.4 એમ્પિયર આપણને આઈ વન મળી ગયો, પહેલામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ચલો એવી રીતે હું કયો ગણી નાખીશ? બીજા વિદ્યુત પ્રવાહમાંથી, તો આર ટુ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ ટુ. તો વી બરાબર આઈ ટુ આર ટુ. ચાલો આપણને વી આપેલો છે 12 વોલ્ટેજ, લખી દઈએ. આઈ ટુ ખબર નથી, અને આર ટુ, આર ટુ નું મૂલ્ય કેટલું છે? 10, તો લખી દઈએ 10. આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, તો 12/10, તો 12/10 એટલે 1.2 એમ્પિયર આપણે લખી શકીએ. તો આઈ ટુ કેટલો મળ્યો? 1.2 એમ્પિયર. ચલો એવી રીતે આઈ થ્રી શોધી નાખવો પડશે. તો આર થ્રી માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે આઈ થ્રી. તો વી બરાબર આઈ થ્રી આર થ્રી. આ તો મેં અહીંયા અવરોધોને અને વિદ્યુત પ્રવાહને છૂટો પાડવા માટે મૂક્યો છે, બાકી સૂત્ર તો વી બરાબર આઈ આર જ છે. ચલો વી સરખો જ રે, 12 વોલ્ટ, આઈ થ્રી ખબર નથી, આર થ્રી ની કિંમત છે મિત્રો 30. ચાલો તો આઈ થ્રી બરાબર 12/30, 3 × 4 = 12, 10 × 3 = 30, 3 × 3 = 4. તો 4/10 આવ્યું, તો 4/10 એટલે 0.4 એમ્પિયર. તો આપણને અવરોધ આર વન માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 2.4 એમ્પિયર, બીજામાંથી પસાર થતો 1.2, અને છેલ્લામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મિત્રો કેટલો થશે? 0.4 એમ્પિયર થશે. બરાબર, હવે આ બધાનો આપણે શું કરવો પડશે? સરવાળો મિત્રો. તો અહીં આપણે આઈ વન, આઈ ટુ અને આઈ થ્રી ના મૂલ્ય શોધી લીધા, એટલે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધી લીધો છે. હવે પ્રશ્ન નંબર એ સોલ્વ થઈ ગયો. બી માં શું કીધું છે? કુલ વિદ્યુત પ્રવાહ. તો કુલ વિદ્યુત પ્રવાહ આઈ બરાબર શું થશે? આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી થશે. ચલો આઈ વન નું મૂલ્ય કેટલું છે? 2.4, તો લખી દઈએ 2.4. આઈ ટુ નું મૂલ્ય કેટલું મળ્યું હતું? 1.2, તો મૂકી દઈએ. અને આઈ થ્રી નું મૂલ્ય મિત્રો કેટલું મળ્યું હતું? 0.4. તો આ બધાનો જ સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 4 એમ્પિયર, એટલે કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ પણ મળી ગયો. કેટલો મળ્યો? 4 એમ્પિયર મળી ગયો. હવે ત્રીજી ગણતરી કરું, એ પહેલા તમે નોટ ડાઉન કરી લેજો. હવે ત્રીજી ગણતરી કરી લઈએ. ચાલો તો ત્રીજી ગણતરીની વાત કરીએ. તો શું પૂછ્યું છે આપણને? કે પરિપથનો કુલ અવરોધ ગણો. ખૂબ જ ઈઝી મિત્રો. હવે પહેલા જોઈ લેવાનું શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ છે, એકબીજાને આ રીતે જોડાયેલા છે અવરોધો, માટે એને સમાંતર જોડાણ કહેવાશે. જો આ રીતે લાઇનમાં જોડાયેલા હોત તો એને કેવું કહેત? શ્રેણી જોડાણ કહેત. હવે કુલ અવરોધ, તો 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 બરાબર. આ સમાંતર જોડાણનું સૂત્ર છે, અહીંયા લખેલું જ છે. ચાલો મૂકી દઈશું કિંમતો. 1/RP બરાબર 1/R1, આર વન ની કિંમત છે 5, આર ટુ ની કિંમત 10 અને આર થ્રી ની કિંમત છે 30. હવે લસાલ એવો પડશે, છેદ સરખો છે નહીં, તો અહીંયા 30 મૂકી દઈએ. તો અહીંયા કેટલા વડે ગુણીશું? 6, અહીંયા 3 અને અહીંયા 1 વડે. ચાલો તો 1/RP બરાબર 6 × 3 = 9, 9 × 1 = 10, 10/30 એટલે 1/3. તો 1/RP બરાબર આવ્યું 1/3. મારે તો RP જોઈએ છે, તો RP બરાબર 3 ઓમ. તો મિત્રો આ થઈ ગયો આપણો ઉદાહરણ નંબર 8. ત્યાર પછી મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 9. ખૂબ જ IMP છે અને ખૂબ જ સરળ છે મિત્રો. આકૃતિ તમને આપેલી છે, તમને એ લખાણ આપ્યું છે, મેં લખ્યું નથી, આકૃતિ દર્શાવેલી છે. આકૃતિમાં આ રીતે અવરોધો જોડેલા છે, 5 અવરોધ, આ 2 સમાંતરમાં છે, આ 2, આ 3 કેવા છે? સમાંતરમાં છે. તો આની જોડે હું સમતુલ્ય અવરોધ શોધું એટલે કે આ રીતે થઈ જશે. એ જેનું મૂલ્ય આવશે અહીંયા લખી દઈશું, એને આપણે આર ડેશ કહી દઈશું. ચાલો આ 3 ની જગ્યાએ હું સમતુલ્ય અવરોધ જોડીશ એટલે એને આર ટુ કહી દઉં. તો મારે શું શોધવું છે? પરિપથનો કુલ અવરોધ, એટલે કે પછી તો આ બંને કેવા થઈ જશે? શ્રેણીમાં થઈ જશે. આ બંનેની જગ્યાએ એક જ જોડું તો પછી આ રીતે આમ જોડીશ, તો આ કેવું થઈ ગયું? શ્રેણી જોડાણ થઈ ગયું. એટલે
पहला आ बेनो समतुल्य अवरोध शोधवो पड़शे, आ त्रणनो समतुल्य अवरोध शोधवो पड़शे अने पछी ए बन्नेनो सरवाळो करीशुं एटले आपणने परिपथनो कुल अवरोध मळशे। चलो पहला आ बेनो तो आ बन्ने केवा छे, समांतरमां छे, तो हूँ एने आर डेस वडे दर्शाऊ छूं। तो एकना छेदमां आर डेस बराबर एकना छेदमां आर वन वत्ता आर टू। चलो आर वन की किंमत केटली छे मित्रों? 10 ओम, तो लखी दईए 10 वत्ता आर टू की किंमत छे 40। 10 अने 40 नो लसा केटलो थशे? 40 थशे। अहींया 40 नहोता, केटला वडे गुणशुं तो 40 आवशे? 4 वडे ऊपर नीचे, अहींया तो 40 હતા, તો 1 4 ને 1 5 છેદમાં 40, 5 8 ને 40, તો 1 ના છેદમાં 8, તો આર ડેશ બરાબર કેટલા આવે? 8 ઓમ। હવે આ બે અવરોધની જગ્યાએ એક અવરોધ જે મળ્યો એ કેટલા ઓમનો મળ્યો મિત્રો? 8 ઓમનો મળ્યો। આ ત્રણની જગ્યાએ હું સમતુલ્ય અવરોધ જોડીશ તો એનો પણ મારે ગણવો પડશે। તો 1/R" અને આર ડબલ ડેશ વડે દર્શાવ્યું છે, 1 ના છેદમાં R1 વત્તા 1 ના છેદમાં R2 વત્તા 1 ના છેદમાં R3। આર વનની, અરે મિત્રો અહીંયા R3 આવશે, 4 અને 5 આપેલું છે। 3ની કિંમત છે 30, 4ની કિંમત છે 20 અને 5ની કિંમત છે 60। 30, 20 અને 60 નો લસા કેટલો થશે? 60। અહીંયા 60 લાવવા ઉપર નીચે કેટલા વડે ગુણવું પડે? 2 વડે, તો મૂકી દઈએ। અહીંયા 3 વડે અને અહીંયા તો 1 જ વડે ગુણવું પડશે। 3 ને 2 5 ને 1 6, 6 ના છેદમાં 60, 6 દાન 60, તો 1 ના છેદમાં 10, 1 ના છેદમાં R" બરાબર। તો આર ડબલ ડેશ કેટલો મળ્યો? 10 ઓમ મળ્યો। હવે આ બંને કેવા થઈ ગયા મિત્રો? શ્રેણીમાં થઈ ગયા ને, હવે પહેલા સમાંતરમાં હતા, એના સમતુલ્ય અવરોધ શોધ્યો એટલે હવે તો એ બંને કેવા થઈ ગયા? શ્રેણીમાં। તો કુલ અવરોધ બરાબર આર ડેશ વત્તા આર ડબલ ડેશ, આર નું મૂલ્ય આવ્યું 10, 8 અને આર ડબલ ડેશ નું 10, 10 ને 8 18 ઓમ। તો કુલ અવરોધ કેટલો થઈ ગયો મિત્રો? પરિપથનો 18 ઓમ થઈ ગયો। તો આપણે આ અવરોધ શોધી નાખ્યો। ત્યાર પછી કીધું છે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણવાનો છે, એટલે કે I નું મૂલ્ય મેળવવાનું છે। ચલો એ ગણતરી કરી લઈએ, આને હું બગાડી નાખું છું। તો આપણને કીધું છે કે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ એટલે V બરાબર IR। હવે તો કેવું થઈ ગયું? શ્રેણી જોડાણ થઈ ગયું। તો ચલો V કેટલો આપ્યો છે? 12 વોલ્ટ આપ્યો છે, I ખબર નથી, અને R કેટલો આવ્યો હતો? 18 આવ્યો હતો। ચાલો આને આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો I બરાબર 12 ના છેદમાં 18, 6 2 12, 6 3 18, 6 6 કેન્સલ, તો I બરાબર આવ્યું 2 ના છેદમાં 3। ભાગ ચલાવી લઈશું મિત્રો, 2 3 ચાલશે નહીં, 0 3 6 18 કેટલા વધ્યા? 2 0 3 6 18, આ રીતે ચાલ્યા કરશે બરાબર। તો I બરાબર તમારો આવશે 0.66 એમ્પિયર। જોઈને મિત્રો કેટલો સરળ દાખલો હતો, તમે સમજી અને આવા સ્વાધ્યાયના વધારે દાખલાની પ્રેક્ટિસ કરી શકશો। ત્યાર પછી મિત્રો જોઈશું ઉદાહરણ નંબર 10। આના પહેલા જેટલા દાખલા જોઈ ગયા એ અવરોધોના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો, કોઈક વખત વિદ્યુત ભાર શોધવાના, તો એના માટેના 5 સૂત્રો મેં લખાવી દીધા હતા। હવે જે વિદ્યુત પાવરવાળા દાખલા, ઉષ્મા ઉર્જાવાળા દાખલા છે અને વિદ્યુત ઉર્જાની ગણતરી કરવાની છે, 3ના આ સૂત્ર છે। કુલ 5 ને 3 8 સૂત્રો તૈયાર કરો એટલે પાઠનો કોઈ પણ દાખલો તમને આવડશે। ચલો આ ગણતરી કરીએ। એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય ત્યારે તે 840 વોટ ઉર્જા વાપરે છે। આ શું આપેલું છે? પાવર આપ્યો છે 840 વોટ, જ્યારે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે। લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે 360 વોટ ઉર્જા વાપરે છે। આ ક્યારે? મહત્તમ દર બરાબર। વોલ્ટેજ 220 વોલ્ટ હોય એટલે V કેટલો આપ્યો છે? 220 વોલ્ટ આપ્યો છે। તો બંને કિસ્સામાં વિદ્યુત પ્રવાહ ગણો। ચલો આ કિસ્સામાં વિદ્યુત પ્રવાહ ગણવાનો છે અને અવરોધ પણ ગણવાનો છે। ચલો પહેલા કિસ્સાની વાત કરી લઈએ, ત્યાર પછી બીજો લઘુત્તમ દર વાળો ગણીશું। તો મહત્તમ દરની વાત કરીએ તો આપણને સૂત્ર આપ્યું છે P બરાબર V ઇન્ટુ I। ચલો P ની કિંમત કેટલી છે? 840, V ની કિંમત ખબર છે આપણને કેટલી છે? 220 વોલ્ટ આપ્યા છે, I ખબર નથી। આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો 840 છેદમાં 220, 0 0 કેન્સલ। જો તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ જોઈ લઈએ આપણે, 84 ભાગ્યા 22, 22 તેરી 66 આવશે। ચલો 84 માંથી 66 જશે 14 14 માંથી 6 જશે 8 7 1 180, પોઈન્ટ લેવો પડશે। ચલો 22 7 જોઈ લઈએ તો 7 2 14 વધી પડી 1 7 2 14 ને 1 15, 22 8 જોઈ લઈએ તો 8 2 16 વધી પડી 1 8 2 16 ને 1 17 બરાબર। તો 22 7
176 એટલે 3.7 એમ્પિયર તમારો વિદ્યુત પ્રવાહ આવશે. ચાલો, વિદ્યુત પ્રવાહ આપણને મળી ગયો. ત્યાર પછી આપણે શું શોધીશું? અવરોધ ગણવો છે. તો અવરોધ માટે વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ અને અવરોધ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર V બરાબર IR. V ની કિંમત છે 220, I ની કિંમત ખબર છે આપણને કેટલી છે? 3.7. તો R મળી જાય કે ના મળી જાય? તો R બરાબર 220 ભાગ્યા 3.7. જો તમે ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 57.60 ઓમ. બરાબર મિત્રો, તો આ થઈ ગયું મહત્તમ દર માટેની ગણતરી. મહત્તમ દરની ગણતરી કર્યા પછી હવે લઘુત્તમ દર માટે જોઈ લઈએ. તો લઘુત્તમ દરની વાત કરીએ તો ત્યારે કેટલી ઊર્જા વાપરે છે? લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે તે 360 વોટ ઊર્જા વાપરે છે, એટલે કે પાવર 360 વોટ આપ્યો છે. પ્રાપ્તિસ્થાન એટલે કે વોલ્ટેજ બદલાયા નથી, તો V બરાબર છે 220 વોલ્ટ. તો આપણે I અને R ગણવાનો છે આ બંને કિસ્સામાં. તો ચલો, અહીંયા સૂત્ર છે P બરાબર V ઇન્ટુ I. P કેટલો આપ્યો છે? 360. V ની કિંમત આપી છે 220 ગુણ્યા આઈ. ગુણાકારમાં છે આ બાજુ આવશે, તો ભાગાકારમાં 360 છેદમાં 220. 0 કેન્સલ, તો આઈ બરાબર 36/22 આવ્યા. ચલો ભાગાકાર કરી લઈએ, તો 36/22, તો 22 એકા 22 ભાગ ચાલશે. 6 × 2 = 4 = 14 = 140. પોઈન્ટ લેવો પડશે. 22 × 4 = 5, 6 કરીએ તો 6 × 2 = 12 વધી પડી 1, 6 × 2 = 1 = 13, 22 × 6 = 132. ચલો હવે આપણે આગળ ચલાવો ભાગ નથી, તો આઈ બરાબર આવે 1.6 એમ્પિયર. ચલો આઈ શોધતા આવડી ગયો મિત્રો. હવે આપણે શું શોધવાનું છે? આર શોધવાનો છે. તો આર માટે આપણે એક જ સૂત્ર છે, વી બરાબર આઈઆર. વી ની કિંમત છે 220 વોલ્ટ. આઈ ની કિંમત હમણાં જ આપણને મળી 1.6. આર ખબર નથી. આ ગુણાકારમાં આ બાજુ આવશે, તો ભાગાકારમાં તો 220/16 × 10. આ પોઈન્ટ ગાડી ઉપર 10 ચડાવે છે. તો આર બરાબર 2200/16. જો તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 134.15 ઓમ. તો અહીંયા આરની કિંમત આપણને કેટલી મળી? 134.15 ઓમ. તો આપણે બંને કિસ્સામાં જોઈ શકીએ છીએ, પ્રાપ્તિસ્થાન ભલે સરખું છે, એટલે કે વોલ્ટેજ ભલે સરખા છે, પણ જો વધારે દરથી ગરમ થાય તો ઊર્જા વધારે વાપરે છે, પસાર થતો વિદ્યુત પ્રવાહ વધારે હતો. ઓછા દરથી વાપરે છે તો ઓછો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યાર પછી મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 11. ખૂબ જ આઈએમપી મિત્રો ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે. 4 ઓમના અવરોધમાં દર સેકન્ડે એટલે કે સમય કેટલો આપ્યો છે? 1 સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. શું આપેલું છે નોટ કરી લઈએ, તો એચ બરાબર 100 જૂલ આપ્યા છે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. દર સેકન્ડે એટલે કે ટી આપી દીધો છે, 1 સેકન્ડ આપી દીધો છે. ચાલો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ગણવાનો છે. ચાલો હવે આપણી જોડે આવું તો કોઈ સૂત્ર છે નહીં, બરાબર. તો આપણે વોલ્ટેજ ગણવો છે. અહીંયા અવરોધ પણ આપેલો છે. આર કેટલો આપ્યો છે? 4 ઓમ આપેલો છે. ચાલો હવે આપણી જોડે એક જ સૂત્ર છે, ઉષ્મા ઉર્જા અને વચ્ચે સંબંધ દર્શાવતું એચ બરાબર I²RT બરાબર એ મૂકી દીધું. મારે તો વોલ્ટેજની ગણતરી કરવી છે. તો અહીં સીધી રીતે વી દેખાતો નથી, પણ આપણને એક સૂત્ર ખબર છે, વી બરાબર આઈઆર. આમાંથી આઈના સૂત્રનો કરતા બનાવું તો શું લખાય? આઈ બરાબર વીના છેદમાં આર લખાય મિત્રો. તો આ આની અંદર મૂકી દઉં, તો એચ બરાબર વીના છેદમાં આર, આઈનો વર્ગ હતો આખાનો વર્ગ, આર ગુણ્યા ટી. તો શું લખાશે? વી વર્ગ છેદમાં આર વર્ગ ગુણ્યા આર ગુણ્યા ટી. એક આર કેન્સલ, તો V² છેદમાં આર ગુણ્યા ટી અને એચ. ચલો હવે આપણને વી મળી શકશે ને, બધી જ કિંમતો છે. એચ કેટલો છે? 100. V² ખબર નથી. આર ની કિંમત કેટલી હતી મિત્રો? 4 ઓમ × t, 1 સેકન્ડ હતું. ચલો આ અહીંયા ગુણાકારમાં આ બાજુ આવશે, અરે ભાગાકારમાં છે આ બાજુ આવશે, તો ગુણાકારમાં જશે, તો 100 × 4 = V² × 1. તો V² બરાબર શું લખાશે? V² × 1, તો V² 100 × 4 એટલે 400. તો વી બરાબર વર્ગમૂળમાં 400. 400 નું વર્ગમૂળ કેટલું થશે? 20 વોલ્ટ. બરાબર, તો આપણને કેટલો વોલ્ટેજ મળશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? 20 વોલ્ટ. ખૂબ જ આઈએમપી દાખલો છે, આમ જોશો તો ખૂબ સરળ લાગશે, પણ પરીક્ષામાં આ યાદ આવશે નહીં. તો ફરી વાર ગણી અને પાકું કરી લેજો. ત્યાર પછી મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 12. શું કીધું છે? એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે.
विद्युत प्रवाह के आप 0.50 एम्पियर, तो बल्ब नो पावर गणो आपने वी आप 220 वोल्ट, आई आप दीदो 0.50 एम्पियर, तो आपने पी गणवा कीधो। चलो आ त्रण वच्चे संबंध दर्शात सूत्र पी बराबर वी गुण्या आई, वी की किमत है 220 गुण्या 0.50। चलो 220 गुण्या 50 ना छेद में शू लखाशे 100 लखाशे, 50 2 100, बे भाग चलावशू तो 110, तो केटलो आवे पावर 110 वोट, पावर नो एकम शू छे वोट। तो थई गयो ने मित्रों खूब ज सरल दाखलो हतो। त्यार पछी जोईए मित्रों उदाहरण नंबर 13, खूब ज अगत्यनुं उदाहरण छे, गई वखतनी बोर्डनी परीक्षामां पूछायुं हतुं। चलो आपणे गणीशुं अहींया तो तमने सरळताथी आवडी जशे। 400 वोटनुं रेटिंग धरावता विद्युत रेफ्रिजरेटरने 8 कलाક प्रति दिवस चलावामां, एटले एक दिवस में 8 कलाक चलावामां आवे छे, ₹3 किलोवॉट अवर ना लेखे, एटले के 1 किलोवॉट अवर जेटली ऊर्जा वापरो तो एना भाड़ू केटलुं छे 3 रूपया लेखे, 30 दिवस चलावा माटेनी ऊर्जा एक ऊर्जा गणवानी छे, अने बीजू आपणे शुं गणवानुं छे खर्च केटलो थाय। चलो आपणने शुं आप्युं छे एनी नोट करी लईए, तो पी आप्यो छे केटलो छे 400 वोट आप्यो छे, समय एक दिवस 8 कलाक चाले छे, तो मारे कुल 30 दिवस, तो 30 दिवस कलाक शोधवा पड़शे। तो चलो अहीं दिवस लखी दो अने अहीं कलाक, एक दिवस में केटला कलाक चलावे छे 8 कलाक, तो मारे तो कुल केटला दिवस चलावाना छे 30 दिवस चलावाना छे, तो 30 दिवस केटला कलाक, तो 30 गुण्या 8 छेद में 1, 8 तेरी 24, एटले 240 कलाक चलावाना छे, એટલે કે ટી આપ્યો છે 240 કલાક માટેની ઉર્જા, એટલે કે ડબલ્યુ ગણવાનો છે અને પછી ખર્ચ ગણવાનો છે, આ બંને ગણવાનું છે, 3 માર્ક્સમાં દાખલો પૂછાય છે મિત્રો। ચલો હવે ટી ગણી નાખ્યો, તો આપણી જોડે ડબલ્યુ એટલે કે વિદ્યુત ઉર્જા, વપરાતી વિદ્યુત ઉર્જા અથવા તો કાર્ય, તો એનું સૂત્ર છે પી ગુણ્યા ટી, પાવર કેટલો હતો મિત્રો 400 ગુણ્યા કેટલા કલાક ચલાવ્યું છે 240 કલાક, તો 24 96 1, 2 અને 3 મિંડા વોટ અવર બરાબર, પણ અહીં આપણને તો કિલોવોટમાં આપ્યો છે ઉર્જા જે આપી છે, તો આને કિલોવોટમાં ફેરવીશું તો 3 મિંડા નીકળી જશે, તો 96 કિલોવોટ અવર ડબલ્યુ બરાબર। ચાલો આ ઉર્જા મળી ગઈ આપણને કે આટલી ઉર્જા ખર્ચાશે, કેટલો જવાબ આવ્યો 96 કિલોવોટ અવર। હવે આપણને કીધું છે 1 કિલોવોટ અવરનો ખર્ચ કેટલો છે મિત્રો 3 રૂપિયા છે, તો 96નો કેટલો, ચાલો અહીંયા KWH લખીશું, અહીંયા ખર્ચ 1 કિલોવોટનો ખર્ચ છે 3, તો 96 કિલોવોટ અવરનો કેટલો, તો શું આવશે 96 ગુણ્યા 3, 96 ગુણ્યા 3 કરી લઈએ 6 તેરી 18 વિધિ પડી 1, 9 તેરી 27 ને 1, 288 રૂપિયા, તો કેટલા રૂપિયા આવશે 288 રૂપિયા ખર્ચ આવશે। તો મિત્રો આ હતા ચેપ્ટર નંબર 12ના બધા જ ઉદાહરણના દાખલા, જો તમે આટલા દાખલા કરી લેશો તો સ્વાધ્યાયનો કોઈ પણ દાખલો ગણી શકશો અને પરીક્ષામાં પૂછાતો કોઈ પણ દાખલો ગણી શકશો। જો તમને કંઈ પણ સમજ ન પડતી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।